દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજય પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતાં અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે તેમ જણાવ્યું હતું. આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા, જેમાં પડતી મુશ્કેલીઓથી વન વિભાગને રાહત મળશે. આ સાથે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહીં વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર હાઇડ્રોક્લોરિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ રાધાકૃષ્ણ પ્રસાદે વન્ય પ્રાણી સારવાર કેન્દ્રની સુવિધાઓથી સૌને વાકેફ કરાવ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવશે. અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવશે. વન્ય પ્રાણીઓ સારવાર કેન્દ્રમાં પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાઈન, વધઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્ર ગાવિત, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનીશ્વર રાજા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, આઈએફસે સુરેશ મીના, વાંસદા પ્રાંત અધિકારી ડીઆઈએફ પટેલ, એસીએફ આરતી ભાભોર, વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક ફરીદા વળવી તેમજ વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વાંસદા વગઈ ખાતે રેસ્ક્યુ સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું છે. જંગલી જાનવરો જે હોય છે, પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઇજાઓ થતી હોય છે ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે એને મોકલવામાં આવે છે. અહીં રેસ્ક્યુ માટે એની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં. સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર વઘઈ ખાતે આજે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે, એટલે હવે પછીથી કંઈ પણ જંગલી જાનવરોને નુકસાન થાય, કંઈ ઇજા થાય તો એની સારવાર અહીંયા તાત્કાલિક અમને મળી રહેશે અને એને જીવ પણ બચી શકશે. સાથે સાથે આપણે જોયું છે કે આજે એક હાઇડ્રોલિક વાન જેના થકી કાંઈક દીપડો પકડાયો હોય તો તાત્કાલિક એને વધારે માણસની જરૂર ના પડે, ઓછા માણસોથી એ દીપડાને લઈ આવે એના માટે એક હાઇડ્રોલિક વાન પણ સૌ પ્રથમ ગુજરાતની પ્રથમ વાન કે જેમાં ઓછા માણસોથી પણ વાન લઈને આ દીપડાને રેસ્ક્યુ કરી શકે છે, એના માટે આજે વઘઈ જિલ્લાની તાપી ડાંગ જિલ્લાની અંદર અમે આ ઓપનિંગ પણ કર્યું છે અને લોકો માટે અર્પણ કર્યું છે. આવનારા દિવસોની અંદર કોઈ વન્ય જીવને કંઈ ઈજા ના થાય અને ઈજા થઈ હોય તો તાત્કાલિક સારવાર મળે અને જીવ બચી શકે એના માટે આ કામ લાગશે.